નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતની એકમાત્ર લોકપ્રિય ચેનલ એટલે આરકે એજ્યુકેશન ઓનલાઈન જોબમાં, જ્યાં તમને મળે છે સરકારી નોકરીની તમામ અપડેટ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલા લાલ બટનને દબાવીને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે, જેથી કરીને અવનવી અપડેટ આપને મળતી રહેશે. આપણી ચેનલ પર સવાલ આપના જવાબ અમારા શરૂ કરવામાં આવેલા છે, જેની અંદર આપ અમને પ્રશ્ન પૂછી શકો છો અને એનો જવાબ અમે આપને આપવાનો પ્રયત્ન કરીશું. એક મિત્રનો પ્રશ્ન હતો કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકની ભરતીમાં કયા કયા પુરાવાની જરૂર પડે છે, તો ભરતી થાય તો તે સમયે કઈ કઈ ડોક્યુમેન્ટ સાથે રાખવા, તો અરજી ફોર્મ, ફી ભરેલ હોય તો એનું ચલણ, સોગંદનામું, LC ની જરૂર પડે છે, ધોરણ 12 પછીની માર્કશીટ એટલે ધોરણ 12ની માર્કશીટ સાથે લઈ જવી જરૂરી છે, એક કોપી અને ઓરિજિનલ કોપી પણ એની રાખવી, તમામ માર્કશીટ ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી પણ એની સાથે રાખવી, ટ્રાયલ સર્ટિફિકેટ પણ રાખવું, ડિગ્રી સર્ટિફિકેટ પણ સાથે રાખવું, ચારિત્રનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું જે કોલેજમાંથી મળે છે, આ ઉપરાંત અન્ય કોઈ સર્ટિફિકેટ તમારી પાસે હોય એ પણ રાખવું, ST ST અને OBC માટેનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તે પણ તમે તમારી સાથે રાખી શકો છો. તો આટલા પ્રકારના પુરાવાની જરૂર પડે છે. બીજા મિત્રનો એક સવાલ હતો કે LC માં નામમાં ભૂલ છે તો શું કરી શકાય, મહત્વનો પ્રશ્ન છે, દરેકને આ પ્રશ્ન થતો હોય છે. તો એના માટે એક ન્યૂઝ કટિંગ આપની સમક્ષ મૂકી રહ્યો છું કે LC સહિતના પ્રમાણપત્રમાં નામ અટકનો સુધારો હવે ધોરણ 12 સુધી થઈ શકશે, એવું એક ન્યૂઝ કટિંગની અંદર આપવામાં આવેલું હતું. તો એના વિશે વિસ્તૃત વાત કરીએ તો હાલમાં ધોરણ 10 બાદ LC માં કોઈ પ્રકારનો સુધારો થતો નથી. મંગળવારે ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. કારોબારીમાં વંચાણે લીધેલા પ્રસ્તાવમાં પર સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી, જે પૈકી કેટલા પ્રસ્તાવો બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા, જેમાં સૌથી મહત્વનો પ્રસ્તાવ પ્રમાણપત્રમાં નામ અટકમાં સુધારાનો સ્વીકારવામાં આવ્યો હતો. અત્યાર સુધી LC સહિતના પ્રમાણપત્રમાં નામ અટકની ભૂલ થઈ હોય તો તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલાં જ સુધારો થઈ શકતો હતો. હવે આ સુધારો ધોરણ 12ની પરીક્ષા સુધી થઈ શકશે તેવો પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યો છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ અન્ય પ્રમાણપત્રો તૈયાર થતા હોય છે, જે પ્રમાણપત્રો વિદ્યાર્થીના લાઈફ ટાઈમ માટેના પ્રમાણપત્ર બની જતા હોય છે. જે પ્રમાણપત્રો કોઈપણ કામગીરીમાં માન્ય રહેતા હોય છે, એટલે કે ઇલેક્શન કાર્ડથી લઈને કોઈપણ ડોક્યુમેન્ટ્સ કઢાવવાનું હોય તો LC પ્રમાણે જ નામ અટક લખવાની હોય છે. જો હવે ધોરણ 10 પછીના આ પ્રમાણપત્રમાં કોઈ ભૂલ જણાય તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પહેલાં સુધારો થઈ શકશે, એ પ્રકારનું ન્યૂઝ કટિંગ છે મિત્રો, જોતા રહેજો. ઉલ્લેખનીય છે કે કુલ 60 સભ્યોના બનેલા શિક્ષણ બોર્ડની સામાન્ય સભા પહેલાં કારોબારી મળી હતી, જો કે કારોબારીમાં સભ્યો દ્વારા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. કારોબારીમાં જે પ્રસ્તાવો વંચાણ લેવામાં આવ્યા હતા તે પ્રસ્તાવો પર મંગળવારે મળેલી સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. તો LC સહિતના પ્રમાણપત્રમાં નામ અટકમાં સુધારો હવે ધોરણ 12 સુધી થઈ શકશે. ધોરણ 10 બાદ LC માં કોઈ પ્રકારનો સુધારો થતો નથી એવું પહેલાં હતું, હવે ધોરણ 12 સુધી થઈ શકશે એવો મહત્વનું બાબત સામે આવી છે. એ પણ પ્રશ્ન હતો કે ભરતી ક્યારે થશે, તો ભરતી તો થશે જ. બીજું એ પણ પ્રશ્ન હતો કે ભરતી સમયે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા, તો પણ એ તમે સાથે રાખી શકો છો જે અગાઉ આપણે કહ્યા એ પ્રમાણે. આ ઉપરાંત કોમ્પ્યુટરની ભરતી વિશેના આપના પ્રશ્ન હતા. આ ઉપરાંત અન્ય પ્રકારની જે આપણે અગાઉ મેરિટ અંદાજિત નીકાળેલું છે, આ ઉપરાંત જે બાકી છે એ પણ ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે અંદાજિત મેરિટ. તો ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો મેળવતા રહો.